વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદી કાસ ઉપર ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી કાંઠે થયેલા દબાણોની સાથે સાથે વરસાદી કાસો પર થયેલા દબાણોનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વરસાદી કાસના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે, જે અંતર્ગત કારેલીબાગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે આરાધના ટોકીજથી ખાસવાડી સ્મશાન સુધી વરસાદી કાસ ઉપર બનેલા 12 શેડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પત્રાના શેડમાં કાર રિપેરિંગના ગેરેજ છે. આ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ અહીં 30 ફૂટનો રોડ છે અને 30 ફૂટના રોડમાં જે દબાણો આવે છે તે તોડવાનું કાર્ય સવારે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ કર્યું હતું. તોડફોડ પહેલા 30 ફૂટના રોડની માપણી કરવામાં આવી હતી. હજુ ગઈકાલે કોર્પોરેશન દ્વારા હાઈવેને સમાંતર આવેલી વરસાદી કાસ ઉપરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. વર્ષોથી આ દબાણો તોડવામાં આવતા ન હતા. હરણી દરજીપુરા પાસે આજવા બ્રિજ તરફ એપ્રોચ રોડ પરના 5 દબાણો તોડવામાં આવ્યા હતા. અગાઉ વિશ્વામિત્રી નદીના પૂરને લીધે વિશ્વામિત્રી પરના દબાણો તોડવા કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં મંગલ પાંડે રોડ પર અગોરા મોલનું ક્લબ હાઉસનું દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. નોટિસ બાદ કેટલાકે સ્વૈચ્છિક રીતે પણ દબાણો દૂર કર્યા હતા. આજુબાજુ દબાણ થયેલા છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. 12-13 જેટલા દબાણો છે. કાંસની આજુબાજુ દબાણ થયેલા છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. 30 ફૂટ 30 ફૂટમાં જેટલા દબાણો આવે છે તેટલા દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.